નમસ્કાર હું લતાબેન જાની શ્રી પ્રાથમિક શાળા પરિવાર તરફથી ધોરણ ત્રણના નાના વાલા વિદ્યાર્થીનું તેમજ વાલીશ્રીઓનું આ વિડીયોમાં હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આજે આપણે ગુજરાતી વિષયનો અભ્યાસ કરીશું અગાઉના ગુજરાતીના વિડીયોમાં આપણે પાર્ટ બેનો અભ્યાસ કર્યો હતો આ વિડીયોમાં આપણે પાઠ ત્રણનો નો અભ્યાસ કરીશું તો શરૂ કરીએ પાર્ટ ત્રણ હું તો પતંગિયું મારા પિલ્લુનું નું સૌ પ્રથમ આપણે ગીત ગાઈએ તેના લેખક છે પૂજાલાલ ચાલો ગીત ગાઈએ પતંગિયાને આંગરીએ અડસો ના ભાઈ પતંગિયાને આંગરીએ અડાસો ના ભાઈ નર્યું નાજુક છે એ નાનું નર્યું નાજુક છે એ નાનું મીઠડું મીઠડું અને મજાનું મીઠડું મીઠડું અને મજાનું અડવા જશો ના લલચાઈ અડવા જશો ના લલચાઈ પતંગિયા ને આંગરી અડાળસો ના ભાઈ બલી ભોરી છે સી આંખ ભોરી છે સી આંખ રંગ રંગ રૂપાળી પાંખ રંગ રંગ રૂપાળી પાંખ રૂડા રંગોની છાંટ કેવી છવાઈ રૂડા રંગોની છાંટ કેવી છવાઈ પતંગિયાને આંગળીએ અડાળશો ના ભાઈ ફૂલોથી ફૂલે ફરી ફરીને ફૂલોથી ફૂલે ફરી ફરીને બેઠું જોને જરા ઠરીને બેઠો જો ને જરા ઠરીને જોયા કરો ધરાઈ ધરાઈ પતંગ ના ભાઈ અડશો ના ભાઈ બાલ દોસ્તો પતંગિયાનો ઘી સરસ મજાનું એમાં શું કે છે પતંગિયાને અડસો નહીં એટલે પતંગિયાને અડવાનું નહીં એને પકડવાનું નહીં પતંગિયું સાવ કેવું છે એકદમ નાજુક છે અને એને આપણને મીઠડું મીઠું લાગે છે આપણને તો એને પકડવા જતાં આપણે લલચાઈ જઈએ છીએ એની આંખો કેવી છે એકદમ ભલી અને ભોરી સાવ ભોરી એની આંખો લાગે છે અને એનો રંગ તો કેવો સરસ મજાનો રૂપાળો છે રંગબેરંગી એના રંગો છે એમાં પીરો સફેદ લાલ રંગબેરંગી ફૂલોથી આપણે એને જોઈએ તો અડસો ના ભાઈ આપણે એને ખૂબ ધરાઈ જોયા કરીએ છીએ વિદ્યાર્થી મિત્રો તમને ચિત્ર દોરી તેમાં રંગ પૂરવા ગમે છે ને તો તમારે અહીં પ્રવૃત્તિ છે અહીં પહેલા બોક્સમાં પતંગિયાનું ચિત્ર આપેલું છે બીજા બોક્સમાં અડધું પતંગિયાનું ચિત્ર આપેલું છે જ્યારે તમારે દોરવાનું છે અને ત્રીજા બોક્સમાં આખું પતંગિયું દોરી તેમાં તમારે રંગ પૂરવાના છે તો હવે આપણે વાર્તાનો અભ્યાસ કરીશું પ્યારા પીલ્લું બપોરે વરસાદનું એક ઝાપટું પડી ગયું હતું તે પછી સરસ તડકો નીકળ્યો હતો વીજ અને ઈવા તેમના ઘર આગળ રમતા હતા ત્યાં ઘણા બધા પતંગિયા હતા તેમાં મોટી પીરી આંખવાળું પતંગ ઈવાને ખૂબ ગમી ગયું દ્વિજ અને ઈવા તે પતંગિયાનો પીછો કરવા લાગ્યા તે મીઠા લીમડા પર જઈ લીમડા પર તો પતંગિયાનો મેરો જામેલો દ્વિજ અને ઈવા હરવેકથી લીમડા પાસે ગયા પેલા પીરા પતંગિયાની સાથે બીજા કેટલાક પતંગિયા પણ ઉડી ગયા અરે જો જો આ પાંદડા પર શું છે પાંદડા પર ના પીરા ટપકા જેવું કશું હતું ઈવાએ ધ્યાનથી જોઈને કહ્યું આ તો ઈંડા લાગે છે તેઓ જોવા માટે વધારે નજીક ગયા તેમાં તે પાંદડાવાળી ડારખીને ધક્કો લાગ્યો બંને ભાઈ બેન થોડા ગભરાયા તેમને ચિંતા થઈ કે ક્યાં પેલા ઈંડા પડી જશે પણ એવું ન થયું ઈંડા તો બરાબર રહેલા અને થઈ ઈવાએ મમ્મીને કહ્યું કે હવે થોડા દિવસ લીમડો તોડતી વખતે ધ્યાન રાખવું બીજી સવારે ઉઠતા બે બંને મીઠા લીમડા પાસે પહોંચ્યા પણ ત્યાં તો ઈંડા નહોતા ઈંડાને બદલે ત્યાં હતી લીલી લીલી ઝીણી ઝીણી ઈયરો જુદા જુદા પાન પર બાખોડિયા ભરતી ઈયરો તે ડારખીના કેટલાય પાંદડા પર નાના 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 કાણા હતા એક પાંદડા પર એક જ હતી ઈવા એ કાળજીથી તે પાંદડું તોડ્યું અને હથેરીમાં લીધું પછી તે પાંદડાને એક ખોખામાં મૂક્યું મીઠા લીમડાના કોણા પાંદડા દીજ સાચવીને તોડી લાવ્યો અને તેને સંભાળીને ખોખામાં મૂક્યા ઈવા કહે હવે ખા તું તારે ખાવું હોય એટલું તેઓએ ખોખાને ઘરમાં લાવી સલામત જગ્યાએ મૂક્યો હવે બીજી સવારે વીજ અને ઈવાએ ખોખામાં જોયું તો પેલી નજરે તો લીલા પાંદડા વચ્ચે કોઈ લીલી ઈયર દેખાય જ નહીં ધારી ધારી ને અને પાંદડા પર જોયું હરવેક થી પાંદડા ઊંચા નીચા કર્યા ત્યાં તો એ બહેન દેખાયા એક પાંદડાની નીચે ઝીણકડું મોઢું

પિલ્લો પ્યારા પિલ્લુ તો વીજે નામ પાડ્યું પિલ્લું પ્યારા પિલ્લુ ઈવા કહે સરસ નામ છે પિલ્લુ તો રોજ સવારે વીજ અને ઈવા ખોખામાંના પિલ્લુની ભાર સંભાળ લેતા તેઓ ખોખાને સાફ કરતા અને નવા પાંદડા ઉમેરતા રાત પડે વધુ ખોખાની તપાસ અઠવાડિયાના પછીના દિવસે બીજે કઈ જુદું જ જોયું તેણે ઈવાને પૂછ્યું દીદી આ શું છે ધ્યાનથી જોયું અને કહ્યું આ તો આપણું પિલ્લો જ છે હવે તેણે નવા કપડાં પહેરી લીધા છે તેને કોસટો કહેવાય જોને કેવો પહેલવાન જેવો થઈ ગયો છે પિલ્લું દ્વિજે કહે સાચી વાત ખાઈ ખાઈને જાડો તગડો થઈ ગયો છે બંને ભાઈ બેને આ તગડો પીલું વહેલો થઈ પડેલો સાંજ અને નિશારે આવતા પીલુની ખબર લેતા એક સાંજે નિશારેથી આવી ને તેમણે ખોખામાં જોયું તો પિલ્લું ભાઈ શાંત જણાયા કોષો રંગ ગાઢો થઈ ગયેલો અને તે ચૂપચાપ પડી રહેલો દ્વિજ સાચીને તેને અડ્યો કોસોટો એકદમ કઠણ હતો આ જોઈને દ્વિજને ચિંતા થઈ તેણે ઈવાને પૂછ્યું દીદી પીલું ને કઈ થઈ તો નથી ગયું ને તે શું છે ને ઈવા કહે ચિંતા ના કર એ તો મોટો થઈ રહ્યો છે બસ થોડા દિવસ પછી જોજે જાદુ તે પછીના રવિવારે બપોરે તેમણે પીલું ખબર કાઢવાનું ખોખું ખોલ્યું ત્યારે જોઈ તો કેસેટો જરા જરા હલતો હતો વીજ ધ્યાનથી જોજે એમ કહી ઈવા ખોખાને બગીચામાં લઈ આવી થોડી વાર માં તૂટ્યો અને તેમાંથી જીવડું બહાર આવ્યું એ જીવડાને તો પાંખો હતી પણ તેની પાંખો ચોટેલી હતી હરવે હરવે ધીમે ધીમે તેણે પોતાની પાંખો ખોલી અને ખુલ્લા રહી ગયા તેમનું વહાલું પીલું તો સુંદર મજાનું પતંગિયું બની ગયેલું પિલ્લુએ પોતાની પાંખો બે ત્રણ વાર ફફડાવી અને પછી ઉડી ગયું અને ઇવાએ પિલ્લોને આવજો કહી દીધું હવે અહીંયા વાર્તા પૂર્ણ થાય છે બાલમિત્રો આપણે હવે આ વાર્તા પરથી કહી શકીએ કે પતંગિયું કેવી રીતે બન્યું બરોબર ને હવે આપણે પતંગિયું કેવી રીતે બન્યું તેનો અભ્યાસ કરીશું ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ તો પતંગિયું કેવી રીતના બન્યું પેલા ઈંડા સ્વરૂપે પછી તેમાંથી ઈયર સ્વરૂપે બનશે પછી તેમાંથી કોસટ સ્વરૂપે અને છેલ્લે સરસ મજાનો પતંગિયો થઈ જાશે ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે બીજું ગીત ગાઈએ આ ગીતના લેખક છે સુરેશ દલાલ અમે અમે વન વન વનમાં પાન થઈને ફરકી રહ્યા અમે વન વનમાં પાન થઈ ફરકી રહ્યા અમે પંખીના ગાન થઈ મરકી રહ્યા અમે પંખીના ગાન થઈ મરકી રહ્યા અમે દરિયામાં વહાણ થઈ માલી રહ્યા અમે દરિયામાં વાણ થઈ માલી રહ્યા અમે ઉડતા પતંગિયાને જાલી રહ્યા અમે ઉડતા પતંગિયાને જાલી રહ્યા અમે દરિયો થઈને આપને પંપારી રહ્યા અમે દરિયો થઈને આભને પંપારી રહ્યા અમે તાલા ઉગાડનાર મારી થયા અમે તાલલા ઉગાડનાર મારી થયા અમે વાદળ થઈ ધોધમાર વરસી રહ્યા અમે વાદળ થઈ ધોધમાર વરસી રહ્યા અમે ધીંગા તોફાન માટે તરસી રહ્યા અમે ધીંગા તોફાન માટે તરસી રહ્યા અમે રજાઓના તંબુને ડેરા કર્યા અમે રજાઓના તંબુને ડેરા કર્યા અમે શંખલાને છીપલાઓ ભેગા કર્યા અમે શંખલાને છીપલાઓ ભેગા કર્યા અમે પહાડ અને ટેકરીઓ ધૂમી રહ્યા અમે પહાડને ટેકરીઓ ઉમી રહ્યા અમે ફૂલો અમારી જેમ ઝૂમી રહ્યા આ ફૂલો અમારી જેમ ઝૂમી રહ્યા આ વાર્તામાં એમ કહેવામાં આ ગીતમાં એમ કહેવા માગે છે કે અમે વન વનમાં પાન થઈને અને ફરી રહ્યા છીએ અને પંખીની જે ગીતોના ગાન કરી અમે હસતા રહ્યા છીએ અમે દરિયામાં માલી રહ્યા છે દરિયામાં અમે ફરી રહ્યા છે અમે પતંગિયાની અને પકડી લઈએ છીએ અમે દરિયામાં જઈ જાણે આબને આકાશને પંપાર્તા ના રહીએ અમે જાણે તારલાના એટલે આકાશની અંદર તારાને જાણે ઉગડતા અમે મારી થયા છે અમે વાદળ થઈને ધોધમાર વરસી રહ્યા છે અમે વાદર થઈને ધોધમાર વરસાદ વરસી રહ્યા છે અમે ઢીંગા મસ્તી કરી રહ્યા છીએ અમે જાણે રજા ના મોટા તંબુનો ડેરા કર્યા એમ કરી રહ્યા છે અમે દરિયામાં શંખલાને છીપલા ભેગા કરી રહ્યા છીએ અને પહાડ ને ટેકરીઓ અમે ઘૂમી રહ્યા છીએ અમે ફૂલોને અમારી જેમ ઝૂમી રહ્યા છે અમે ફૂલોને સરસ મજાના અમે એને પકડીને એને એને ઝૂમી લઈએ છીએ તો આ કવિતામાં ગીતડામાં એમાં આ દરિયાની અંદર જે સફર કરી એની વાત કરવામાં આવી છે બાલ દોસ્તો અહીંયા પાઠ ત્રણ પૂર્ણ થાય છે તો આજનું હોમવર્ક દેડકો ખિસકોલી બિલાડી અને કબૂતરમાંથી કોઈ પણ બે વિશે બોલો અને બાકીના બે વિષય લખો મને સાંભળવા બદલ